हमेशा उधार बाकी जो है तो उधार बाजू बाकी आगे लाव्या रोकड़ शिल्लक 4000 અને બેંક શિલ્લક 6000 મોનિકાની 5000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો મોનિકાએ જરૂરી રકમનો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભર્યો ચલો માલ વેચ્યો તો ઉધાર બાજુ લખાશે વેચાણ ખાતે 5000 માઈનસ 10% એટલે માલની કિંમત આવશે 4500 જે તરત જ બેંકમાં ભર્યો તો બેંક લેનાર છે તો બેંકના ખાનામાં 4500 આની આમનો થશે બેંક ખાતે ઉધાર 4500 તે વેચાણ ખાતે 4500 રૂપિયા 2000 પગાર પેટે અને 100 દલાલી પેટે રોકડા ચૂકવી આપ્યા તો આ નિયમનો શું થાય પગાર ખાતે ઉધાર દલાલી ખાતે ઉધાર તે રોકડ ખાતે રોકડા ચૂકવે છે તો ધંધામાંથી રોકડ જાય છે તો પગાર ખાતે રોકડના ખાનામાં લખાશે 2000 અને દલાલી ખાતે રોકડના ખાનામાં લખાશે 100 રૂપિયા 3000 બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા અંગત ખર્ચ એટલે આપણી માટે ઉપાડ કહેવાય ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે તો જમા બાજુ લખીશું ઉપાડ ખાતે બેંકના ખાનામાં લખાશે 3000 ફરીથી આની આમનો થશે ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે તો બેંક ખાતાની જમા બાજુ લખાઈ ઉપાડ ખાતે રૂપિયા 6000 નો માલ હીરેને વેચ્યો હીરેને 4000 રોકડા અને બાકીની રકમનો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભર્યો ચલો માલ હીરેને વેચ્યો છે તો આમનો શું હશે રોકડ ખાતે ઉધાર 4000 બેંક ખાતે ઉધાર 2000 અને તે વેચાણ ખાતે 6000 4000 રૂપિયા રોકડા આપ્યા છે 2000 રૂપિયા ચેક આપ્યો છે ધંધામાં આવે છે તો ઉધાર કરો અને વેચાણ ખાતે જમા કરો વેચાણ ખાતે રોકડના ખાનામાં 4000 અને બેંકમાં 2000 તારીખ 12 રૂપિયા 5000 નો માલ ખરીદ્યો અને રકમ ચેકથી ચૂકવી આપી ચલો માલ ખરીદ્યો તો ધંધામાંથી ચેક જાય છે ખરીદ ખાતે ઉધાર તે બેંક ખાતે તો જમા બાજુ લખાશે ખરીદ ખાતે બેંકના ખાનામાં આવશે 5000 આગળ તારીખ 12/17 રૂપિયા 2000 નું દુકાન ભાડું ચેકથી ચૂકવી આપ્યું અને આમનો શું થશે દુકાન ભાડા ખાતે ઉધાર તે બેંક ખાતે તો તારીખ 17 દુકાન ભાડા ખાતે ચેક જાય છે તો જમા બાજુ લખાશે 2000 તારીખ 21 રૂપિયા 4500 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી ખરીદ્યો માલ ખરીદ્યો તો ધંધામાંથી રોકડ જાય તો જમા બાજુ ખરીદ ખાતે અહીંયા વેપારી વટાવશે તો 4500 માઈનસ 10% એટલે માલની કિંમત આવશે 4050 રોકડ ખાતે સોરી ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે 4050 કરિશ્માએ તેના દીવા પેટે 2550 રોકડા ચૂકવી આપ્યા કરિશ્મા એ એટલે આપનાર કરિશ્મા ખાતે ઉધાર તે રોકડ ખાતે તો ધંધા કરિશ્માએ તેના દીવા પેટે 2550 રોકડા ચૂકવી આપ્યા કરિશ્મા એ એટલે આપનાર કરિશ્માએ ચૂકવ્યા છે કરિશ્મા આપનાર છે અને ધંધામાં રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર તે કરિશ્મા ખાતે તો રોકડ ખાતાની ઉધાર બાજુ તારીખ 24 લખાશે કરિશ્મા ખાતે 2550 રોકડા ચૂકવી આપ્યા પણ કરિશ્માએ ચૂકવ્યા છે અને આપણી પાસે રોકડ આવે છે તો ઉધાર બાજુ લખાય કરિશ્મા ખાતે આત્મકલ્યાણીને 1200 જૂનો હિસાબ ચૂકતી કરવા રોકડા ચૂકવી આપ્યા ચલો આત્મકલ્યાણીને ચૂકવ્યા છે તો આત્મકલ્યાણી લેનાર છે અને ધંધામાંથી રોકડ જાય છે તો જમા બાજુ આત્મકલ્યાણી ખાતે રોકડના ખાનામાં લખાશે 1200 જાનવીએ 3000 નો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભર્યો અને આમનો શું થશે બેંક ખાતે ઉધાર તે જાનવી ખાતે
खाते चांदी अपना छे अने बैंक मां भर्यो तो बैंक लेना छे तो बैंक ना खाता ने उधार बाजू तारीख 29 लखाई जानवी खाते रुपया 1000 रोकड़ा बैंक मां भर्या। चलो अने आमनो शुं थशे तो बैंक खाते उधार ते रोकड़ खाते तो अहीं ध्यान राखजो व्यवहार मां बैंक खाते उधार तो रकम ज लखवानी पहला 1000 बैंक ना खाना मां अने रोकड़ खाते जमा तो रोकड़ ना खाना मां रकम लखवानी 1000 बैंक ना खाना मां रकम छे लखाईसु रोकड़ खाते रोकड़ ना खाना मां रकम छे लखाई जमा एंट्री ना बैंक खाते रोकड़ में नी बन्ने बाजू असर आवे छे तो आवा व्यवहार ने जमा पर्ची व्यवहार तरीके ओळखવામાં આવે છે। ફરીથી ધ્યાન રાખજો બેંક માં નાણા ભર્યા છે તો બેંક લેનાર છે અને ધંધામાંથી રોકડ જાય છે બેંકના ખાનામાં રકમ છે લખાશે રોકડ ખાતે રોકડના ખાનામાં રકમ છે લખાશે બેંક ખાતે અને આવો વ્યવહાર જમા પરચી વ્યવહાર તરીકે ઓળખાશે। ચલો હવે સૌપ્રથમ રોકડનું ખાતું બંધ કરીશું રોકડનું હંમેશા ઉધાર બાજુનું ટોટલ વધારે હશે તો ટોટલ છે તેનું 10550 10550 માંથી હું આ ટોટલ બાદ કરીશ તો મારો ડિફરન્સ આવે છે 2200 રૂપિયા જેની સામે લખાશે બાકી આગળ લઈ ગયા। અહીંયા બેંકનું પણ ઉધાર બાજુનું ટોટલ વધારે છે ઉધાર બાજુ 16500 જમા બાજુનું ટોટલ તમારું 10000 હતું તો જે ટોટલ વધારે હોય તે જ લખાશે 16500 ડિફરન્સ કેટલાનો આવ્યો તો 6500 નો અહીં સામે લખાશે બાકી આગળ લઈ ગયા એ બાકી તમારા ટોટલની નીચે લખવાની છે મે મહિનો હતો તો પછી શું આવશે જૂન મહિનાની પહેલી તારીખે બાકી આગળ લાવ્યા રોકડના 2200 અને બેંકના 6500 તો આમ આજે આપણે વિધિનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ વિશે અભ્યાસ કર્યો આવા જ વધુ ને વધુ વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો।